હવે વાત કરીએ નવરાત્રિ પર્વ દરમિયાન મહાકાળી માતાજીના પરચાની। નવરાત્રિ એ આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ છે અને તેમાં પણ આ નવ દિવસોમાં મહાકાળી માતાજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાબલી ગામે મહાકાળી માતાજી સાક્ષાત એક પથ્થરમાં પોતાના પરચા પૂરી રહ્યા છે। અહીં આવેલો એક આસ્થાનો પથ્થર જેમાંથી ઘંટારવ કરતો આસ્થાનો નાદ નીકળે છે। કઈ રીતે આ પથ્થરમાંથી નાદ નીકળે છે આવો જોઈએ આ અહેવાલમાં। હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, માં આદ્યશક્તિના ઉપાસનાનો તહેવાર એટલે નવરાત્રિ। ત્યારે નવરાત્રિમાં S24 ન્યૂઝ ચેનલ પર માતાજીની લીલાઓનો એક અહેવાલ જોઈએ। સાબરકાંઠા જિલ્લામાં એક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિરમાં પથ્થરમાંથી ઘંટારો થાય છે। સાંભળીને કદાચ માન્યમાં નહીં આવે, પણ આ સત્ય હકીકત છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ સાબલી ગામના મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલું છે એક ચમત્કારિક પથ્થરની શિલા। આ પથ્થરની શિલાને તમે બીજા પથ્થરથી ખખડાવો તો તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો અવાજ આવે છે। તમે પણ આ અવાજ સાંભળો। મહાકાલી મંદિર સાબલીનો 1000 વર્ષ પુરાણું છે એવો ઇતિહાસ બોલી રહ્યો છે। માતાજી જ્યારે પાવાગઢથી પતંગ રાજાના પાનથી એમ કે નીકળી ગયો ત્યારે અહીં પણ વિસામો કરેલો। માતાજીએ વિસામાં પેટે બે નિશાની એ મૂકેલી છે, એક તો માતાજીની ગોખની અંદર ચક્ષુવાળો પથ્થર છે અને બીજું એક પથ્થર માતાજીએ ચીરીને બે ભાગ કર્યા છે, જેમાં એક પથ્થર જે નીચે પડ્યો છે એમાં ઝાલર જેવો અવાજ આવે છે, ઊભો પથ્થર છે એમાં અવાજ આવતો નથી। આનાથી દરેક વ્યક્તિની આસ્થા શ્રદ્ધા અને મહિમા ટકેલો છે। છેલ્લા 10 વર્ષથી અમે એટલો બધો વિકાસનો કામો કર્યો છે કે જે મોવડી જેવો સુખડી ગણનો મહિમા છે તો એ પણ બનાવ્યું છે। પ્રવાસી દર્શનાર્થી જે આવે તેમને વધુમાં વધુ સુવિધા કેવી રીતે મળે એ મારા ટ્રસ્ટી મંડળની ખાસ પ્રાયોરિટી છે। એથી વિશેષ કે દર વર્ષે અમે દશેરા પર ભવ્ય રાસ ગરબાનું આયોજન કરીએ છીએ। દર પૂનમે માતાજીના સાનિધ્યમાં નવચંડ યજ્ઞનું જમવા સાથેનું આયોજન થાય છે। આ જે અવાજ આવી રહ્યો છે એ કોઈ મંદિરના ઘંટનો નહીં, પણ આ રણકાર છે પથ્થરની શિલાનો। સાબલી ગામના ડુંગર પર દાયકાઓ પ્રાચીન મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને અહીંના શ્રદ્ધાળુઓના માટે સાક્ષાત અહીં માતા બિરાજેલા છે। માતા પથ્થર રૂપે પોતાના પરચા પૂરે છે। અરવલ્લીની ગિરિમાળાઓની શિખરે માતા મહાકાળી બિરાજે છે, તો ત્યાંથી નીચે પથ્થરની ગુફામાં માતાજીનું તેજોમય સ્વરૂપ શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યું છે। એક લોકવાયકા પ્રમાણે અરવલ્લીની ગિરિમાળાનો આ ડુંગર ચીરી માતાજીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું હતું અને ડુંગરની વચ્ચે ગુફામાં તેઓ બિરાજિત થયા, ત્યારે આ વખતથી અહીં અખંડ જ્યોત પણ શરૂ કરવામાં આવી છે। આ જે માતાજી છે એ કોઈ મૂર્તિ સ્વરૂપે બેસાડેલા નથી, સ્વયં ભૂ પ્રગટ થયેલા છે, જે ડુંગર ફાડીને પ્રગટ થયેલા છે। અને એ માતાજી એટલા બધા પરચા પાર પાડે છે કે દરેકની મનોકામના પૂરી કરે છે। આ માતાજી અમારા પૂર્વજોના આશીર્વાદથી ને અમારા પિતૃઓ બાપ દાદા હતા એ સેવા કરતા હતા। અત્યારે ગામ ડેમમાં ગયું ત્યાર પછીથી જે ગામના બ્રાહ્મણો પૂજા કરી રહ્યા છે ખૂબ સરસ રીતે કામ તે કરે છે। જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ પણ કોઈ ખાવા પીવાની આશા વગર આજે એટલું ટ્રસ્ટ સરસ કામ કરી છે કે જે ડુંગરમાં છે કોઈ એનો વિકાસ નતો થવાનો એનો આજે સરસ રીતે વિકાસ કરી રહ્યા છે અને ટ્રસ્ટ પણ એટલું સરસ કાર્ય કરી રહ્યું છે કે એક યાત્રાનું ધામ બનાવી દીધું છે અમારું। અને માકાળી માની અખંડ જ્યોત જે અમારા પૂર્વજોના નિમિત્તે અમે આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે એ અખંડ જ્યોત અહીંયા હંમેશા રહેશે। અમારા પપ્પાનું નામ હતું ભવાની શંકરભાઈ, એમના પુત્ર હતા સુરેશભાઈ, એ દેવ થઈ ગયા, એમના પુત્ર જે આજે અખંડ જ્યોત પ્રગટાવવા જઈ રહ્યા છે। જય માકાળી માં। સાબલી ગામના આ ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શિલાઓ આવેલી છે,
પરંતુ આ બધી શિલામાંથી રણકાર માત્ર બે જ શિલામાંથી આવે છે. ધીરે ધીરે આ વાતની જાણ થતાં અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ થયો. વળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો પણ વિકાસ કરાયો અને આજે અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. તો ડુંગરમાં આવેલ મંદિરમાં ચોરીના પણ પ્રયાસ થયા છે. જો કે પ્રયાસ કરનારને માતાજીએ ડુંગર ઉતરવા પણ નથી દીધો અને આંખે અંધ કરી દીધા હોવાના પણ અનેક રૂપ પરચા છે. જય મહાકાલી માતા. અમે આમ વડાલી સાબરકાંઠા જિલ્લાના રહેવાસી છીએ, પણ અત્યારે અમે મૂળ અમદાવાદમાં રહીએ છીએ. મારું નામ નીપાબેન રાવલ છે, વેજલપુર રહું છું. અને અહીંયા અમે સાંભળ્યું હતું કે અહીંયા મહાકાળી માતાનું બહુ સત છે અને અહીંયા તમે દર્શન કરવા આવો, તમે માનતા માનો તો બધી તમારી પૂરી થાય છે, બરાબર. અને અમે પણ માનતા રાખી હતી અને પૂરી થાય છે અમારી અહીંયા, એવું મેં બે ત્રણ જણાનું સાંભળેલું છે. આજે અમે અહીંયા આનંદના ગરબાનો, પહેલું નવરાત્રું છે, આનંદના ગરબાનો એવો પ્રોગ્રામ છે, એટલે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. અને માતાની દર્શન, હા, અને અહીંના પથ્થરમાં એ વિશેષતા છે કે તમે એને પથ્થરથી પથ્થર રણકાવો તો એમનો રણકાર આવે છે, અવાજ આવે છે, જાણે મંદિરમાં ટન ટન ઘંટ વગાડતા હોય ને એ રીતે. એટલે એ જાતે તમે અનુભવ, તમે આવો તો તમે અનુભવ કરો તો તમને સારું રહે ઘડી. અને માતાજીની કૃપા તમારા પર, એનો પહેલું નડતું છે અને બધાનું સારું થાય, ભગવાન માતાજી બધાનું સારું કરે. છેલ્લા 10 વર્ષમાં મંદિરના ટ્રસ્ટે અહીં રોડ બનાવડાવ્યો છે, લાઇટની વ્યવસ્થા ઊભી કરાવી છે, ડુંગર પર ચડવા માટે રેલિંગ બનાવડાવી અને હવે ધર્મશાળા સહિતના કામો ચાલુ કરાવ્યા છે. વાર તહેવારે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે. તો કાળી ચૌદસે અહીંના દર્શનનું મહાત્મય ઘણું વિશેષ છે. અહીં થતા હોમ હવનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. જય માતાજી. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને સાવલી ગામ છે, ત્યાં પહાડોની અંદર નીચે ભોયરાની અંદર એક વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. તો બધા શ્રદ્ધાળુઓ મોસ્ટલી દર્શન કરવા અહીંયા આવતા હોય છે અને બધાની ઈચ્છા હોય છે કે અહીંયા આપણે દર્શન કરવા જઈએ. તો શ્રદ્ધા રાખીને દર્શન કરવા આવો તો આપણી જે ઈચ્છાઓ હોય છે એ પૂરી થતી હોય છે. તો અચૂક આવવું જોઈએ દર્શન કરવા માટે. જય માતાજી. પથ્થરમાંથી ઘંટનાદની વાત સાંભળીને પહેલા તો લોકો વિશ્વાસ જ નથી કરતા, પરંતુ તેઓ હવે અહીં રૂબરૂ આવી જાત અનુભવ મેળવી નવાઈ પામી જાય છે અને આને મહાકાળી માતાજીનો પરચો માની માતાજીના ગુણગાન ગાતા થઈ જાય છે. ત્યારે આનું કારણ ભલે કોઈ વૈજ્ઞાનિક હોય, પણ હાલ તો આ પથ્થર આસ્થાનો પથ્થર બની રહ્યો છે. અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ માતાજીના, અને મહાકાળી માતા ઉપર અમને બહુ વધારે પડતી આસ્થા હોય છે. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે છે તો એમની આસ્થા મેં મતલબ કોઈ બી બાધા વાધા રાખે છે અને એમની ઈચ્છાઓ બધી પૂરી થાય છે. એટલે બધા શ્રદ્ધાળુઓ અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે. અને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે અમે, અમારી આસ્થા એટલી બધી છે કે અમે એમના દર્શન કર્યા વગર રૂકતા બી નથી અને અમે અહીંયા દોડ્યા દોડ્યા ચાલી આવીએ છીએ અને એમના દર્શન કર્યા છીએ. અમને બહુ સરસ લાગે છે. કલ્પેશ પટેલ, H24 ન્યૂઝ, સાબરકાંઠા.